सब्सक्राइब करो आ चैनल ने। अरे यार तुम तो जड़ों के जैसे चोटी हो, इतना फोना फोन मत करो, ओ वाइफ पूछा पूछ करती है। हसू जी मुझे मेरा ब्रेसलेट वापस चाहिए। अरे पर तो क्या तुम्हारे ब्रेसलेट में कोहिनूर का हीरा जड़ा है? जड़ा है? अरे भाई मिन अभी नहीं, मैं 5 बजे इस्कॉन मॉल में मिलता हूँ, ओके? अभी शांति रखो। सर तमे अपॉइंटमेंट लीधी छे? हां लीधी छे ने, अपॉइंटमेंट लीधी छे। तो जाओ। आ जाओ छु। हेलो जो दीकरी विधवा स्त्री मुरतियानी उम्र ना जोवे, जेवो हो एवो हा पाड़ी दे। अभी सेटलमेंट कर देंगे, तुम रखो नहीं यार। हैरान थई गयो छु। માતાજી બધું ઠેકાણે પાડી દેશે, શાંતિથી બેસો, જે પૂછવું એ પૂછો। અરે શું પૂછું, મારી તો જરાય ઈચ્છા નહોતી આવવાની, પરાણે આવ્યો છું। વાંધો નહીં, વાતચીત કરો ને, ઈચ્છા થઈ જશે। મારું નામ ઉર્મિલા। તમે? હું હસમુખ ગાંધી। દીકરીનો બાપ છું, સાચવી લેજો। હાસ તો લગ્ન તો જન્મ જન્મનું બંધન છે, સાચવી લે એ સાચો જીવન સાથી ને। કરેક્ટ, હું પણ એ જ માનું છું। આપણા વિચારો મળે છે, તમારી આંખમાં મને પ્રેમ દેખાય છે, મારી તો હા છે। અભિનંદન સેના, સેકન્ડ ઇનિંગ લે, તમે અહીંયા છો? ક્યારની તમારી રાહ જોઉં છું? આ હું જોઈ રાખો, એમણે તો મારો હાથ જાલો છે મારો। અરે જો તું મારી વાત સાંભળીશ? બોલતા નહીં, એક અક્ષર બોલતા નહીં। તમને મેરેજ બ્યુરો લઈ ગઈ ને, એ જ મારી ભૂલ થઈ। મને એમ કે મેરેજ બ્યુરો વાળા બેન છે એટલે હું વાત કરવા બેઠો। વાંદરો ઘરડો થાય તો ગુલાટ મારવાનું ન ભૂલે। ભાઈ ગુલાટ હું જ ખાઈ ગયો, મારા ગ્રહો જ વાકા છે। ના તમે વાકા છો, આ ટટલા છોકરાઓના ફોટા બતાડ્યા બધામાં વાંધા વચકા। નાના પેલા ઓસ્ટ્રેલિયા વાળા છોકરામાં શું ખામી હતી? ઓસ્ટ્રેલિયા ક્યાં આવ્યું તને ખબર છે? તનિશાને આટલે આગે ના મોકલાય, અલ્યા મળવા જવું હોય તો ટિકિટનો ખર્ચો મારી નાખે। અરે પેલો દુબઈ વાળો છોકરો તો કેટલો હેન્ડસમ હતો, જોતાની સાથે જ મને ગમી ગયો। હા તો તું પણ નહીં જા। મેં તને શું કહ્યું છે, આપણી તનિશાને સાચવે એવો યોગ્ય મૂર્તિઓ મારા ધ્યાનમાં છે। તો એનું નામ બોલો। કહો, આપણી કંપનીનો જનરલ મેનેજર બકુલ બુચ। બકુલ બુચ? અરે તમે તો બાપ છો કે શ્રાપ? અરે બબુચક બુડથલ નું નામ લેતા પહેલા તમે, હું તમારું ગળું દાબી દઈશ। અલે ભઈ તું શાંત પડમ, ઘાટા ના પણ મને ચલાવવામાં ભૂલ પડી જાય યાર। તું બકુલ ના દેખાવ પર નહીં જા, બહુ લાગણી વાળો છોકરો છે, સાચવી લેશે બધું। તમે મારું મગજ ના ફેરવો, ગાડી ઉભી રાખો, તમે ગાડી ઉભી રાખો, અત્યારે જ ગાડી ઉભી રાખો।